નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે પેપર ધ પેન્થમ ફેન્ટમ પેટ યુનિટ નંબર ફાઈ રીડ વન પેપર એક કાલ્પનિક પાલતું પ્રાણી એક ભ્રામક પાલતું પ્રાણી વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ આ લેશન આજે આપણે ભણવાના છીએ અહીંયા આ લેશનમાં શાળા હોય છે શાળામાં જે સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરવાની હોય તે એક સહ અભ્યાસિક પ્રવૃત્તિ માટે વર્ગમાં એક ચર્ચા મૂકવામાં આવે છે વર્ગમાં ક્લાસમાં બૂમાબૂમ થતી હોય છે પેપર પેન્સિલના ઘા થતા હોય છે ઉછળતા હોય છે એક શિક્ષિકા જે છે જેનું નામ શ્રીમતી ચાવલા છે જે ક્લાસમાં પ્રવેશે છે વિદ્યાર્થીઓ જે છે એ આજે કંઈક ઇન્ટરેસ્ટે રસપ્રદ શીખવાના મૂડમાં હોય છે શ્રીમતી ચાવલા જે છે તેમને પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાનું કહે છે તો શરૂઆતમાં વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ કરે છે અને વિરોધ પછી પાછળથી અંતે છેલ્લે પાલતુ પ્રાણીઓની વિશે જણાવે છે એક વિદ્યાર્થીઓ હોય છે તે ક્લાસમાં જેનું નામ હોય છે પિયા શાંત છે ઘણા વિદ્યાર્થીઓના વારા પછી પિયાને શિક્ષક અને વિદ્યાર્થીઓ પિયાને પોતાના પાલતુ વિશે જણાવવા કહે છે પિયા જે છે એ થોડીક ગભરાય છે અને છેવટે શિક્ષક અને વિદ્યાર્થીઓના આગ્રહથી તેની પાસે પાલતુ પ્રાણી તરીકે એક વાંદરી છે એવું કહે છે પિયા જે દક્ષિણ અમેરિકાથી તેના કાકાએ તેને આપેલી છે એવું તે કહે છે વિદ્યાર્થીઓ આ વાંદરી વિશે પિયાના પાલતુ પ્રાણી વિશે જાણવા ખૂબ આતુર હોય છે અને પિયાને વિદ્યાર્થીઓ અને શિક્ષક આ વાંદરીને શાળામાં લઈ આવવા આગ્રહ કરે છે શિક્ષિકા જે છે તે આચાર્ય પાસે પરવાનગી પણ લઈ આવે છે પણ પિયા છે છે તે નાખુશ હોય છે ખૂબ મૂંઝવણમાં હોય છે ગભરાઈ જાય છે ગભરાયેલી જણાય છે આચાર્ય શ્રી આચાર્ય તેને બોલાવે છે ત્યારે તે વાદળી વિશે અમુક પ્રશ્નો પૂછે છે પણ તેનો જવાબ આપી શકતી નથી આચાર્યની આ પ્રયા જે છે તે થોડી મૂંઝાયેલી લાગે છે એટલે તે તેના ભાઈ અવિકને ફોન કરીને બોલાવે છે અને બધાની સામે જે છે તે સાચે સાચું કહે છે સ્પષ્ટતા કરે છે કે પિયા ને તે વાંદરીનું અતિશય વણગણ છે એટલે કે તેને તે વાંદરી અતિશય ગમે છે પણ તે વાંદરીને અમે દક્ષિણ અમેરિકા પાછી મોકલી આપી છે એવું આવીક કહે છે પિયાનો ભાઈ આ સ્પષ્ટતા આવી કરે છે એટલે પિયા જે છે તે રાહત અનુભવે છે અને તેનો ભાઈ અવિક જે છે તેનો આભાર માને છે પણ અવિક જે છે તે માત્ર આભારથી ચલાવી શકતો નથી ચલાવી લેતો નથી તે આવતા મહિનાની બધી ચોકલેટોની લઈ લેશે તેવી શરત મૂકે છે એક કાલ્પનિક પાલતુ પ્રાણી પિયા જે છે તેના ઘરમાં વાંદરી હોય છે અમેરિકાથી હોય છે તેને કંઈ કંઈક ગિફ્ટ આપેલી હોય છે પણ તે વાંદરી જે છે તે તેના મગજમાં ભરાઈ ગઈ હોય છે તે તેને વળગી રહે છે અતિશય તેને વળગી રહેલી હોય છે તે વાંદરીને એટલે બધા વચ્ચે તે એવું કહે છે કે મારી પાસે વાંદરી છે ખરેખર તેની પાસે વાંદરી હોતી નથી એટલે આ લેશનનું નામ છે પેપર એક પાલતુ પ્રાણી તો આપણે લેશન શરૂ કરીએ ધ સિન ઓપન ઇન ધ ક્લાસરૂમ ધ સિન ઓપન દ્રશ્ય ખુલે છે ઇન અ ક્લાસરૂમ વર્ગઢમાં એક દ્રશ્ય ખુલે છે ઇટ્સ કેઓટિક ખૂબ ઘોઘાટીઓ અવાજ ઘોઘાટ બહુ થાય છે કેવોટિક મર્થ આઉટિંગ બૂમો એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ બૂમાબૂમ થઈ રહી છે પેપર પેન્સિલના ઘા થઈ રહ્યા છે ફ્લિંગ ફેંકવું પેપર પેન્સિલ ફેંકી રહ્યા છે ટીચર એન્ટર લુક હેલ્પ હેલ્પલેસલી એટ ધ સીન શિક્ષક જે છે દાખલ થાય છે લુક હેલ્પલેસલી એટ ધ સીન આ દ્રશ્યને લાચારીથી જુએ છે ધેન વોક્સ બ્રેવેલી વિથ સ્માઈલ પછી સ્મિત સાથે બહાદુરીપૂર્વક પ્રવેશે શું છે કૌંસમાં તો એવું કે છે ક્લાસરૂમનો દ્રશ્ય જે છે તે ખુલે છે ખૂબ બુમાબુમ હોય છે ઘોંઘાટ હોય છે બુમાબુમ હોય છે પેપર પેન્સિલના વિદ્યાર્થીઓ ઘા કરી રહ્યા હોય છે ફેંકી રહ્યા હોય છે ઉછાળાઈ રહ્યા હોય છે શિક્ષક જે છે તે આ દૃશ્યને લાચારીથી જુએ છે અને પછી એન્ટર થાય છે દાખલ થાય છે સ્મિત સાથે બહાદુરી પૂર્વક પ્રવેશે છે ટીચર ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ક્લાસમાં ટીચર આવે એટલે વિદ્યાર્થીઓને દરેક ટીચર કહેતા હોય ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ એમ શુભ્રપાદ બાળકો અ મોમેન્ટ પોઝ ઇન ધીસ એક્ટિવિટી આજે પેપર પેન્સિલના ઘા ઘોંઘાટ બુમાબૂમ આ જે એક્ટિવિટી જે ક્રિયા જે છે પ્રવૃત્તિઓ જે છે એક્ટિવિટીઝ તે થોડીવાર માટે બંધ થઈ જાય છે સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા શું કહે છે વિદ્યાર્થીઓ પણ સામે જવાબ આપે છે સુપ્રભાત શ્રીમતી ચાવલા ધેન ધ કેવોટ કન્ટિન્યુ પાછો જે ઘોંઘાટ જે છે તે શરૂ થઈ જાય છે મેમ મેમ લુક આર સ્ટીલિંગ માય થિંક મેમ જુઓ કે મારી વસ્તુઓ ચોરી જાય છે ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય વાક્ય અધૂરું મૂકી દે છે તે લોકો રોજ મારી એટલે કહેવાય એમાં કે જે લોકો રોજ મારી વસ્તુઓ ચોરી જાય છે શું કહે છે એક સ્ટુડન્ટ ક્લાસમાં ટીચર પ્રવેશ એટલે એક સ્ટુડન્ટ કમ્પ્લેન કરે છે કે મેમ મેમ જો આ મારી વસ્તુઓ જે છે એ ચોરી જાય છે અને લો તે લોકો દરરોજ મારી વસ્તુઓ ચોરી જાય છે તો વિદ્યાર્થી સ્ટુડન્ટ વન મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડૂ ટુડે આજે આપણે શું કરવાના છીએ આજે આપણે શું કરવાના છીએ તો

ખૂબ મસ્ત યરિંગ એટલે તાળીઓ પાડવી ખૂબ તાળી પડ્યો તાળીઓ પડે છે ટીચર નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ ટીચર શું કહે છે તો બાળકો હવે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છીએ ઇમિડિયેટલી તરત જ ધ ક્લાસ ઇઝ રો બાય સ્ટોમ ઓફ પ્રોટેસ્ટ સ્ટોમ ઓફ એટલે વિરોધ કરવો આખો ક્લાસ જે છે તે વિરોધથી ખળભરી ઉઠે છે આખો ક્લાસ વિરોધ કરે છે એક્સેપ્ટ ફોર પિયા એક્સેપ્ટ જે છે તે પિયા માત્ર તેને સ્વીકારે છે હું સ્ટેન્ડ એન્ડ ચીયર જે ઊભી થાય છે અને તાળીઓથી વધાવે છે કયા ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ એક પિયા જે છે તે આ ચર્ચા આ વિશે ચર્ચા કરવા માંગે છે બાકી આખો ક્લાસ જે છે તે આ ડોમેસ્ટિક એનિમલ વિશે ચર્ચા કરવા માંગતો નથી તે વિરોધ કરે છે સ્ટુડન્ટ્સ નો નો ધેસ સો બોરિંગ વિદ્યાર્થીઓ કહે છે ના મેમ ના એ ખૂબ બોરિંગ કંટાળાજનક છે છટપ પિયા આ બધા આ બધું વિદ્યાર્થીઓ બોલે છે ચૂપ થા પિયા ચૂપ થઈ જા શટઅપ ચૂપ થઈ જા સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ એનિમલ પ્રાણી બનવાનું એકવાર એટલે એકવાર પ્રાણી બનવાનું સ્ટોપ બંધ કર પ્રાણી એમ કહે છે વિદ્યાર્થીઓ જસ્ટ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ હા જાણે કે તું એક એનિમલની પ્રાણીઓની તજજ્ઞ છે એવું તું કરે છે એટલે કે તું એનિમલ બનવાનું પ્રાણી બનવાનું બંધ કર નો મેમ નથિંગ અબાઉટ એનિમલ શું કહે છે ના મેમ વિદ્યાર્થીઓ જ કહે છે આ બધું ના મેમ પ્રાણીઓ વિશે કંઈ નહીં વોટ ડીડ ધેટ ટી વોટ સોરી વી ડીડ ધેટ ઇન ક્લાસ વન અમે એ કર્યું છે આપણે આ પાલતુ પ્રાણીઓ વિશે વાત કરી છે ડિસ્કસ કરી છે ધેટ્સ ફોર કિડ્સ તે પહેલાં બીજા ધોરણ ભણતા બાળકો માટે છે લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ મહેરબાની કરીને આપણે કંઈક બીજું કરીએ લેટ્સ ડુ સમથિંગ એલ્સ બીજું કરીએ લેટ્સ ગો ફોર અ પિકનિક ચાલો આપણે પિકનિક પર જઈએ આવું બધું વિદ્યાર્થીઓ કહે છે શું કહે છે શરૂઆતથી કે ક્લાસરૂમનો વર્ખનો એક દૃશ્ય ખુલે છે તે અતિશય ઘોંઘાટીઓ હોય છે પેપર ક્લાસમાં પેપર બૂમાબૂમ થતી હોય છે પેપર પેન્સિલ ઉછળતા હોય છે ટીચર જે છે તે ક્લાસમાં પ્રવેશે તે પહેલાં આ જે દ્રશ્ય જે છે તે લાચારીથી જુએ છે પછી સ્મિત સાથે બહાર દૂરીપૂર્વક પ્રવેશે છે ટીચર કહે છે કે ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ પણ કહે છે ગુડ મોર્નિંગ ટીચર કહે છે ગુડ મોર્નિંગ એટલે આ જે પેપર પેન્સિલ ફેંકવાની બૂમની આ બધી જે છે પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે સામે વિદ્યાર્થીઓ પણ જવાબ આપે છે કે સુપ્રભાત મિસિસ ચાવલા પછી પાછો અવાજ જે છે તે શરૂ થઈ જાય છે સ્ટુડન્ટ વાત એમાંથી એક સ્ટુડન્ટ કહે છે કે મેમ આ મારી તેઓ મારી વસ્તુઓ ચોરતા હોય છે હંમેશા મારી વસ્તુઓ રોજ ચોરી લેતા હોય છે તો બી સ્ટુડન્ટ કહે છે કે મેમ આજે આપણે શું કરવાના છીએ તો એક સ્ટુડન્ટ જે છે એવું કહે છે મેમ આજે આપણને મજા આવે તેવું કા કરીએ આ સૂચન જે છે ફનીનું તે બધા સૂચનને તાળીઓથી વધાવે છે ટીચર કહે છે હવે બાળકો આપણે આજે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છીએ તો તરત જ ક્લાસ જે છે તે આ ડોમેસ્ટિક એનિમલ વિશે ચર્ચા કરવાનો વિરોધ કરે છે માત્ર પિયાઝ આ ટોપિકને સ્વીકારે છે ઊભી થાય છે અને તાળીઓથી વધાવે છે સ્ટુડન્ટ કરે છે ના મેમ તો વિદ્યાર્થીઓ કહે છે ના મેમ એ ખૂબ કંટાળાજનક છે એક તો પિયાને કહે છે કે તું એનિમલ બનવાનું બંધ કર તું તો જાણે પ્રાણીઓની તજજ્ઞો તેવું કરે કેવું તેવું કરે છો તો એક વિદ્યાર્થી કહે છે કે ના મેમ પ્રાણીઓ વિશે કંઈ નહીં પ્રાણીઓ વિશે કંઈ નહીં અમે આ પ્રાણીઓની પ્રાણીઓ વિશેની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ તે એક પહેલાં બીજા ધોરણના બાળકો માટે હોય છે નાના બાળકો માટે હોય છે ભૂલકાઓ માટે હોય છે આપણે કંઈક બીજું કરીએ આપણે પિકનિકમાં જઈએ આવા બધા સજેશન જે છે તે બાળકો શિક્ષકને આપે છે ટીચર ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ શું કહે છે શિક્ષકે છેલ્લે જવાબ આપે છે કે બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ અને તેને રસપ્રદ બનાવવાનું છે ચોખ્ખું કહી દીધું છોકરાઓનું એકે સજેશન સૂચન શિક્ષકે સાંભળ્યું ને અને કહી દીધું કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશેષ ચર્ચા કરવાની છે અને આપણે તે આ વિષયને આ ડિસ્કશનને આપણે રસપ્રદ બનાવવાનો છે લે સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ તો ચાલો દરેક જણ ઇચ વન ઓફ યુ તમારામાંથી દરેક જણ ટેલિંગ અમને કહેશે અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ તમારા ઘરે જે પાલતુ પ્રાણી હોય તેની વિશે તમારામાંથી દરેક જણ દરેક જણ જે છે તે બોલવાનું પાલતુ પ્રાણીઓ વિશે બોલ તમારા ઘરે ઘરમાં કદાચ હોય તો તે પાલતુ પ્રાણીઓ વિશે બોલવાનું શરૂ કરો વી વિલ સ્ટાર્ટ વિથ યુ ક્ષમા ક્ષમા આપણે તારાથી શરૂઆત કરીએ તો ક્ષમા કહે છે શું કહે છે કેલે ટીચર ટીચર એવું કહે છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે જેમાં કોઈ અને તેને આપણે રસપ્રદ બનાવવાનું છે તમારા ઘરે જે પાલતુ પ્રાણી હોય કદાચ તમારા ઘરે જો પાલતુ પ્રાણી હોય તો વિશે તમારે બોલવાનું છે બોલવાનું છે તો આપણે પહેલા કોણથી શરૂઆત કરીએ તો કે ક્ષમાથી ક્ષમા યસ યસ હા એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો

તમારામાંથી મોટા ભાગના નરસી નસીબદાર છે એટલે કે તમે જે મારા ઘરે જે લોકો આવ્યા છે તે લોકો કેવા આવશે છે નસીબદાર રહેશે આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અગોરા રેબી શું કે મારા પાસે કેટલા રેર ભાગ્યે જોવા મળતા અંગોરા અંગોરા સસલા છે ભાગ્યે જોવા મળતા અંગોરા સસલા છે કોના ઘરે સમાના ઘરે એવું કહે છે મારા ઘરે જે આવ્યા છે તે લોકો નસીબદારે છે તેઓ જાણે છે કે મારી પાસે ભાગ્યે જોવા મળતા અંગોરા રેબિટ્સ ધી આર વેરી બ્યુટિફુલ ખૂબ સુંદર છે એન્ડ ધે હેવર ધે હેવર ધીસ લોંગ સોફ્ટ ફર અને તેમને લોંગ લાંબી સોફ્ટ મુલાયમ રૂવાટી હોય છે સો પીપલ બ્રીડ ધેમ બ્રીડ એટલે ઉછેર કરવો તેથી લોકો તેનો ઉછેર કરે છે ફોર ફર રૂવાટી ટુ મેક સ્વેટર તો લોકો સ્વેટર બનાવવા અને તે રૂવાટી માટે તેને તેમને ઉછેરે છે અંગોરા રેબી ક્ષમા કહે છે કે જે લોકો મારા ઘરે આવ્યા છે તે લોકો કેવા હશે નસીબદાર હશે કે મારી પાસે ભાગ્યે જ જોવા મળતા અંગોરા બંચ એટલે બે ભાગ્યે જ જોવા મળતા અંગોરા સસલા છે તે ખૂબ સુંદર હોય છે લાંબી મુલાયમ રૂવાટી હોય છે લોકો સ્વેટર બનાવવા અને રૂવાટી માટે આ સસલાનો ઉછેર કરે છે સ્ટુડન્ટ્સ યા મેમ ધી આર રિયલી ક્યૂટ ખૂબ સુંદર છે ખૂબ આકર્ષક છે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ કહે છે હા મેમ અમે એના ઘરે ગયા હતા પણ તે અંગોરા રેબી જે છે ને એ ખૂબ ક્યૂટ છે આકર્ષક છે ધ ફર સો સોફ્ટ મેમ તેની રૂવાટી જે છે તે ખૂબ સુવાળી છે ટીચર કહે છે વેરી ગુડ ક્ષમા ઉજ ને શિક્ષકા કહે છે ખૂબ સરસ ક્ષમા હવે પછી કોણ મેની હેન્ડ્સ વેવ ઇન્ડેર ઘણા હાથ ક્લાસમાં ઊંચા થાય છે ધી આર સાઉથ્સ મેમ 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 અને બધા હાથ ઊંચા થયા હોય છે એ બધા બોલે છે કે મેમ મેમ મારો વારો લ્યો મેમ મારો વારો લ્યો એમ ટીચર યસ રોહન હા રોહન રોહન આઈ હેવ

શું કહે છે રોન કે દુનિયાનો સૌથી ખુખાર કૂતરો મારી પાસે છે રોટ વિલર હિઝ નેમ ઇઝ કિલર તેનું નામ જે છે તે કિલર છે શું નામ રાખ્યું છે કિલર હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ તે ખૂબ ખતરનાક ભયાનક કૂતરો છે બટ હી ઇઝ હાઈલી ટ્રેન પણ તેને હાઈલી ઉચ્ચ કક્ષાની તાલીમ આપવામાં આવી છે ટ્રેન એટલે તાલીમ સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ જેથી તે અમારામાંથી કોઈને પણ કરતો નથી સમજાણું ક્ષમા ક્ષમા અંગોરા રેબી હવે આવે છે રોહન રોહન કહે છે દુનિયાનો ખુખાર કૂતરો મારી પાસે છે રોટ વ્હીલર એનું નામ કિલર છે અને શું કહે છે તે ખૂબ ભયાનક કૂતરો છે તેને ઊંચી એક ઊંચી કક્ષાએ તાલીમ આપેલો છે એટલે અમને કોઈનામાંથી કરતો નથી ટીચર થેન્ક યુ રોહન નેક્સ્ટ શિક્ષિકા કહે છે કે આભાર રોહન હવે પછી કોણ તો સ્ટુડન્ટ ટુ કહે છે કે બીજું એક સ્ટુડન્ટ છે નામ નથી આપ્યું એ કહે છે કે આઈ હેવ અ ગોટ આઈ હેવ ગોટ અ ઓફ ટ્વિન્સ પર્શિયન કે મારી પાસે ટ્વિન્સ જોડકી પર્શિયન બિલાડી છે કેવી બિલાડી પર્સની પર્શિયન બિલાડી માય અંકલ શેઝ ધેર માય અંકલ શે દે આર વેરી રેર કલર મારા કાકા કહે છે કે તેનો કલર ભાગ્યે જ જોવા મળે છે આઈ એવ બ્રશ ધેમ એવરી ડે મારે દરરોજ તેને નવરાવવી પડે છે સાફ કરવી પડે છે ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ તેનું નામ એક સિલ્વર અને ગોલ્ડ છે બિકોઝ કારણ કે ધે આર સો પ્રિશિયસ કારણ કે તે ખૂબ જ પ્રિશિયસ કિંમતી છે ધે અટકે છે એ બધું થાય છે ધે પછી આગળ આપ્યું નથી પેલું ક્ષમા અંગોરા રેબિટ્સ પછી રોહન રોટ વેલર વ્હીલર પછી એક સ્ટુડન્ટ જે છે તેની પાસે કેટ પર્શિયન કેટ જોડકી પર્શિયન કેટ સ્ટુડન્ટ કહે છે કે મારી પાસે જોડિયા પર્શિયન બિલાડી જે છે બરાબર મારા કાકા કહેતા હતા કે તેનો આવો કલર ભાગ્ય જ જોવા મળે છે મારે દરરોજ તેને શાપ કરવી પડે છે તેનું નામ સિલ્વર અને ગોલ્ડ રાખ્યું છે કારણ કે તે ખૂબ કિંમતી છે બરાબર અને પછી શું કહે છે ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન બાકીની જે રજૂઆત જે છે ટેક પ્લેસ ઇન માઇન્ડ એક બાકીની જે રજૂઆત જે છે તે મુક અભિનય અભિનયથી થાય છે એટલે એમના મૂક અભિનયથી થાય છે માઇમમાં થાય છે એઝ પિયા ગેટ્સ જેવી પિયા ઊભી થાય છે એન્ડ વોક્સ ડાઉન સેઝ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ અને ઓડિયન્સ સાથે પ્રત્યક્ષ વાત કરવા તે સ્ટેજની નીચે ઉતરી જાય છે સી ટ્રબલ્સ તેણી કેવી હોય છે મુશ્કેલીમાં હોય છે ચિંતાતુર હોય છે સમજાઈ ગયું હવે કોનો વારો આવે છે તો પિયાનો ટીચર કમાન પિયા લેટ્સ હિયર અબાઉટ યોર પેથ શિક્ષકા શું કહે છે કમાન આવી જા લેટ્સ હિયર અબાઉટ યોર પેથ અમને તારા પાલતુ વિશે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ ચાલો આપણે પિયાના પાલતુ પ્રાણી વિશે સાંભળીએ શિક્ષકા કહે છે આવીજા પિયા અમે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ ત્યાર સાયલેન્સ આખા ક્લાસમાં શાંતિ ફેલાઈ જાય છે એવરી વન ટર્ન્સ ટુ પિયા બધા પિયાની તરફ જુએ છે વિદ્યાર્થી ત્રણ તો એક વિદ્યાર્થી બોલે છે ત્રીજો વિદ્યાર્થી યસ પિયા વોટ્સ યોર પેટ્સ બેટ ઇટ્સ બેટ ઇટ્સ ધ બેસ્ટ સ્ટુડન્ટ શું કહે છે બોલ પિયા વોટ્સ યોર પેટ તારું પાલતુ પ્રાણી કયું છે શરત માર તે સૌથી શ્રેષ્ઠ છે એટલે આપણા વિદ્યાર્થીઓમાંથી સૌથી શ્રેષ્ઠ પાલતુ પ્રાણી એ વિશે પાલતું હોય છે એવું એક સ્ટુડન્ટ કહે છે સ્ટુડન્ટ થ્રી કહે છે તો સ્ટુડન્ટ ફોર બોલે છે પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપેર તું એક પ્રાણીની તજજ્ઞ છો ગો ઓન બોલ પિયા પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ તું મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી એવું કોણ કહે છે વિદ્યાર્થી ફોર કહે છે વિદ્યાર્થી થ્રી એવું કહે છે હવે પિયાનો વારો આવે છે શિક્ષિકા એવું કહે છે કે પિયા આવી જા અમને તારા પાલતુ પ્રાણી વિશે સંભળાવ તો સ્ટુડન્ટ એક બોલે છે કે બોલ પિયા તારું પાલું પ્રાણી કયું છે મારી સૌથી સારામાં સારું એક તજ્ઞ છે કે કે એવું કહે છે છે પિયા એક સારી પ્રાણી તો બોલ પિયા પછી મને એવું કહેતી ને કે તારી પાસે પાલતુ પ્રાણી નથી એવું મને નહીં કહેતી સ્ટુડન્ટ જે છે તે બોલે છે કે તેની પાસે સી હેઝ અ ડોગ તેની પાસે કૂતરો છે આઈ હેવ સીન ઇટ મેં જોયો છે ઇટ્સ એન્ડ ઓલ્ડ સ્ટ્રીટ ડોગ તે એક શેરીનો કૂતરો છે ઇટ કેન હાર્ડલી વોક તે ભાગ્યે જ ચાલી શકે છે માનબાન ચાલી શકે છે મસ્તી કરે છે વિદ્યાર્થી પાંચ છે એ કહે છે કે મને ખબર છે તેની પાસે કૂતરો છે મેં જોયો છે તે ઘરડો શેરીનો કૂતરો છે માનબાન ચાલી શકે છે મત્સ લાવતર બધા મજાક ઉડાવતા હશે સ્ટુડન્ટ્સ રિયલી પિયા વિદ્યાર્થીઓ બધા કહે છે ખરેખર પિયા વન ઓનલી ડો શેરીનો રખડતો કૂતરો મે બી ઇટ્સ અ હોઈ શકે તે કૂતરાના કૂતરા જેવું કૂતરામાં કૂતરા જેવું છુપાયેલું વરું હોય વરું તો નથી ને એમ વોલ્ફ ઇન ડિશ્કસ વરુ તો વરુ જેવું તો નથી ને ટીટર ઓલેરાઓ ચારે બાજુ તેની ઠેકડી ઉડે છે મસ્તી કરે છે મસ્તીથી આખો ક્લાસ જે છે એ હશે બેટ સી હેઝ એ મોસ્ટ એક્સાઇટિંગ કમ શું કહે છે માર તેની પાસે સૌથી વધુ રોમાંચક પાલતુ પ્રાણી છે ચાલ પિયા અમને કે બેટ શરદ માર તેની પાસે સૌથી વધુ રોમાંચિત પાલતુ પ્રાણી છે ચાલ પિયા અમને કે સ્ટુડન્ટ કહે છે આખો ક્લાસ બોલવા મળે છે ટોપ ઓફ ધ ક્લાસ પીઆ જે છે એ ક્લાસના ઊંચા ધીમેથી વર્ગના ઊંચા સ્થાને જાય છે એઝ સુન એઝ સી ઈઝેર જેવી રીતે ત્યાં પહોંચે છે એવરી વન ઇઝ બધા શાંત થઈ જાય છે સ્ટેજ ઉપર જાય છે ક્લાસના ઊંચા જગ્યા પર જેવી રીતે ત્યાં પહોંચે છે પિયા તો બધા શાંત થઈ જાય છે પિયા બોલી નથી શકતી ડૂબરાય છે શું કહે છે ટીચર ગો ઓન શિક્ષક કહે છે શરૂ કર પિયા વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે વુ વુડ લવ યુ મને અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે તો પિયા શરૂ કરે એવું કોણ કહે છે શિક્ષિકા કહે છે ટીચર પિયા ઓલમોસ્ટ ઇન ઓડિબલી સંભળાય નહીં તે રીતે આઈ હેવ અટકી જાય છે મારી પાસે સ્ટુડન્ટ્સ વી કાંટ હિયર યુ કે આપણે મસ્તી કરતા હોય ને આપણે ક્લાસમાં બેઠા હોય ટ્યુશન પિયા અમને સંભળાતું નથી અપ લાઉડર જોરથી બોલ મોટેથી બોલ પિયા બોલે છે કે આઈ હેવ અટકી જાય છે આઈ હેવ મારે ટેક ધ બ્રીથ ઊંડો શ્વાસ લે છે નાવ નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન હવે તે નિર્ણય લઈ લે છે બોલવાનું નક્કી કરી લે છે

વાંદરું આમાં આશ્ચર્ય થાય છે બધાને વાંદરું બોસ ધેટ સો ગુડ અરે આ તો કેટલું સરસ ઇટ સો લકી તે ખરેખર ખૂબ નસીબદાર છે કે તેને પાલતુ પ્રાણી વાંદરું છે જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવી કોઈકને ઈચ્છા થાય છે તો એડમિનેશન કોકને પ્રશંસાની અભિવ્યક્તિ કરે છે વાંદરું એવું કહે છે તો ક્લાસમાં અમુક લોકો વિદ્યાર્થીઓ પર હોય તો કોકને થાય છે અને કોકને શું થાય છે પ્રશંસા વ્યક્ત કરે છે ટીચર કહે છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટસર સ્પીક ગો ઓન પિયા શિક્ષિકા કહે છે બાળકો બાળકો લેટસર પીક તેને બોલવા દો પિયા ચાલુ રાખ સ્ટુડન્ટ રાખુસ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ તો સ્ટુડન્ટ ફાય જે છે તે સ્ટુડન્ટ જે એન્ડ વી સોરી ટીચર કહે છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન તેને બોલવા દો તો પિયા કહે છે યા ઓકે ધેટ્સ ઇટ હા તે છે શું છે વાંદરું છે એન્ડ હાઈ આઈ હેવ ગોટ અ મંકી મારી પાસે વાંદરું છે સો શો કેનાય ગો નવ તો હવે હું જઈ શકું મારું પાલતું પ્રાણી શું છે વાંદરું છે તો હવે હું જઈ શકું તો સ્ટુડન્ટ ફાઈ એવું કહે છે ઓન અરે એમ નહીં ટેલ સમ મોર અમને કંઈક વિશેષ કે વધારે કે અનયુઝુઅલ પેટ તારું એક વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે ડૂ ટેલસ મોર અબાઉટ ઇટ અમને તેના વિશે વધારે કંઈક કે પિયા શું કહે છે કે હવે હું જઈ શકું મારી પાસે પાલતુ પ્રાણી વાંદરું છે તો સ્ટુડન્ટ ફાય છે એવું કહે છે ના અમને તારા આ વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે થોડું વધારે કહે પિયા કહે છે યલ હા થી સ્ટુડન્ટ વન કહે છે સો ક્યુટ કેટલું સરસ સ્ટુડન્ટ ટુ કહે છે કે ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ કે નર છે કે નારી છે વાંદરો છે કે વાંદરી છે પિયા કહે છે અ ગર્લ નારી ડેફિનેટલી અ ગર્લ ડેફિનેટલી નારી લાફટર આખો ક્લાસ જે છે તે હસે છે પિયા કહે છે ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી કેપ્યુ ચિંગ એટલે શું થાય કેપ્યુ સિન કેપ્યુ સીન એટલે કે માથા ઉપર શું હોય ભરાવતા રૂવાટી હોય એને કેપ્યુ સીન કહેવાય અને આમ સ્ફૂર્તિલી હોય ચાલાક હોય મારી પાસે કેપ્યુ સીન વાંદરી છે કેપ્ટ્યુશન વાંદરી એટલે માતા માથા ઉપર ભરાવદર વાળ હોય ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા ઇટ્સ ક્વાઇટ રેર એક પિયા ગયે છે વોટ સોરી પિયા ગયે છે ઇટ્સ અ કેપ્ટ્યુશન મંકી તે એક કેપ્યુસિન વાંદરી છે તો ઓલ કહે છે વોટ શું પિયા કહે છે કે કેપ્યુસિન વાંદરી તે તેનું વતન સાઉથ અમેરિકા છે એન્ડ એન્ડ સોરી ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા તેનું વતન સાઉથ અમેરિકાની છે આ સાઉથ અમેરિકા છે ઇટ્સ ક્વાયર રે અને તે ભાગ્યે જ જોવા મળે છે આ કેપ્યુસિન મંકી તો સ્ટુડન્ટ ફોર કહે છે વેર ડીડ યુ ગેટ ઇટ તને તે એ ક્યાંથી મળે તને એ ક્યાંથી મળે તો પિયા કહે છે કે માય અંકલ્સ ગોટહર ઇન ચીલ ચાઈલ્ડ ચીલ મારા કાકા છે તેને ચીલથી લાવ્યા હતા ચીલે ચીલે દેશનું નામ છે હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ તે એક પ્રાણી તજજ્ઞ છે એન્ડ સો હી ગોટ ગોટહર તેથી તે મળી ગઈ મારા કાકા જે છે તે ચીલથી લાવ્યા હતા ચીલેથી અને તે એક પ્રાણીના તજજ્ઞ છે તેને આ કેપ્યુ મંકી મળી ગઈ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ કહે છે વાવ અદ્ભુત કહેવાય હાવ ઓલ હાઉ ઓલ ઇઝ સી તેની ઉંમર શું છે હાવ લોંગ હેવ યુ હેડ હર તારી પાસે તે ક્યારથી છે તેની ઉંમર શું છે તારી પાસે તે ક્યારથી છે વોટ ધ સી તેણી શું ખાય છે વોટ ધ સી વીર તેણી શું પહેરે છે વેર ડસ સી સ્લીપ તે ક્યાં સુવે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો પિયાનો વારો આવે છે પિયા ગભરાતી ગભરાતી કહે છે કે મારી પાસે મંકી છે વાંદરું છે આખો ક્લાસ જે છે તે ઉત્તેજિત થઈ જાય છે તો વિદ્યાર્થીઓ કહે છે કેટલું સુંદર અદ્ભુત કેટલા નસીબદાર છે કોકને ઈસા થાય છે તે કોકને શું થાય છે વખાણ કરે છે વિદ્યા વિદ્યા શિક્ષક જે છે વિદ્યાર્થીઓને કહે છે કે તેને પિયાને બોલવા દો તો પિયા કહે છે હા મારી પાસે વાંદરી વાંદરી છે હવે હું જઈ શકું તો સ્ટુડન્ટ ફાય જે છે તે એવું કહે છે કે અમને આ વાંદરી વિશે વધારે કંઈક કહે તો પિયા કહે છે ઓકે તો સ્ટુડન્ટને કહે છે એક સ્ટુડન્ટ પૂછે છે તે નર છે કે નારી છે વાંદરો છે કે વાંદરી છે તો પિયા કહે છે તે નર છે સોરી નારી છે બધા હસે છે પિયા કહે છે કે તે કેપ્યુસિન મંકી છે કેપ્યુસિન મંકી એટલે કેવું મંકી કે જેને માથા ઉપર ભરાવદાર રૂવાટી હોય તો બધા કહે છે શું તો પિયા કહે છે એ કેપ્યુસિન મંકી છે તેનું વતન સાઉથ અમેરિકા છે એ ભાગ્યે જ જોવા મળે છે તો કોઈ સ્ટુડન્ટ જે છે તે પિયા ને એવું કહે છે તે તને ક્યાંથી મળી તો પિયા કહે છે મારા અંકલ જે જે તે ચીલેથી લાવ્યા હતા ચીલથી થી અને તે એક પ્રાણીના તજજ્ઞ છે તે તેને મળી ગઈ તો વિદ્યાર્થીઓ પૂછે છે કે કેટલું અદ્ભુત તે કેટલા તેના તેની ઉંમર શું છે તારી પાસે ક્યારથી છે શું ખાય છે શું પહેરે છે અને ક્યાં સુ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેસનમાં અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેસનમાં નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું આભાર